નમસ્તે મિત્રો. મિત્રો, આપણે ઘણી બધી વાર આ આપણી વેબ સિરીઝમાં જોયું કે કેવી રીતે દર્દીને એમ્સ હોસ્પિટલ મદદરૂપ થઈ, કે અમારી મિમ્સ હોસ્પિટલ મદદરૂપ થઈ, કે કોઈના જીવનના ઘડતરમાં એમ્સ સ્કૂલે વિદ્યાનો પાયો નાખ્યો. મિત્રો, આ વાત છે શારદાબેનની. શારદાબેન અત્યારે મુંદ્રામાં રહે છે, પણ મૂળ માંડવી તાલુકાના મોમાઈ ગામના મોમાઈપુરા ગામના વતની. એમની સાથે જ એમના હસબન્ડ પરસોત્તમભાઈ, એમને પહેલેથી ભગવાનની મહેરબાની રહી છે. મિત્રો, છ દીકરીઓ પછી એક દીકરો, એટલે એ પણ ભગવાનની મોટી મહેરબાની. આજે દીકરો સૌથી નાની ઉંમરમાં, પણ એ પણ 22 વર્ષનો છે. પણ મિત્રો, ભગવાને એક તકલીફ આપી, બંને એમના ઘૂંટણ ખૂબ નાની ઉંમરે ઘસાઈ ગયા અને ચાલવાના તકલીફનો સિલસિલો ચાલુ થયો. ફેબ્રુઆરી મહિનામાં એમ્સ હોસ્પિટલની એક જાહેરાત આવે છે કે ડૉક્ટર પારસ મોટવાની મળી શકશે માંડવીની એમ્સ હોસ્પિટલમાં, રાજકોટના પ્રસિદ્ધ સાંધા બદલવાના ઓપરેશનના નિષ્ણાંત, અને બહુ મોટી આશાઓ લઈ અને શારદાબેન અમારી માંડવીની હોસ્પિટલમાં આવે છે. આ આશા નિરાશામાં ફેરવાય છે, કેમ કે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. એટલે હોસ્પિટલમાંથી એમને જાણવા મળે છે કે મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ હોય તો આ ઓપરેશન રાહત દરે થઈ શકે, પણ રાહત દરે બંને ઘૂંટા બદલવા એટલે સરકાર તરફથી 80,000 રૂપિયાની સહાય મળે અને 1,40,000 જેટલો ખર્ચ પોતાને કરવો પડે. એમના માટે આ ખર્ચ સહન કરવો બહુ મોટી વસ્તુ હતી. એટલે હોસ્પિટલમાંથી નક્કી કર્યું કે 40,000 રૂપિયાની સહાય હોસ્પિટલ કરી આપે, પણ 1,00,000 રૂપિયાની સગવડ કરવી શારદાબેન કે પરસોત્તમભાઈ માટે શક્ય ન હતું. એમની દીકરીઓ એમની મદદે આવી, પણ ફરીથી ટાર્ગેટ મોટો હોવાથી આ શક્ય ન બન્યું. પણ મેં આપને કહ્યું ને કે એમને ભગવાને ખૂબ જ ખોબો ભરીને આપ્યું છે. અને ફરીથી 21 માર્ચ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરે છે કે ગુજરાતભરના મા કાર્ડ ધારકોને હવે ઘૂંટણના સાંધા બદલવાના ઓપરેશન આયુષ્માન ભારતની જેમ તદ્દન મફત થઈ શકશે. અને હોસ્પિટલમાંથી એક ફોન શારદાબેનને જાય છે, શારદાબેન આપ આવી જાઓ, આપનું ઓપરેશન તદ્દન મફત શક્ય છે. અને શારદાબેન માંડવીની એમ્સ હોસ્પિટલમાં પહોંચે છે. પહેલાં એક ઘૂંટણનું ઓપરેશન થયું, ત્યારબાદ જૂન મહિનામાં બીજા ઘૂંટણનું ઓપરેશન થયું, અને આજે શારદાબેન પોતાના પરિવાર સાથે હસતા રમતા આપણી સાથે બેઠા છે. આવો શારદાબેનને જ આપણે અનુભવ જાણીએ. શારદાબેન, આ બે ઘૂંટણના ઓપરેશન તમારા થયા તો એના પછી તમને કેવું લાગે છે? મને તો એકદમ આમ મારી તો આમ ગજગજ છાતી ખુલી ગઈ છે કે મને તો તમે ડોક્ટર નરેન્દ્ર મોદી ભગવાન છે. અને પરસોત્તમભાઈ, તમારો કેવો અનુભવ રહ્યો આ ઓપરેશન વિશે? કેમ કે પરસોત્તમભાઈને અમે મહેનત કરતા જોયા છે. બેન દાખલ થાય, જમવાનું મેનેજ કરવું, બેનને કસરત કરાવી, અને જ્યારે ડ્રેસિંગનો ટાઈમ હોય ત્યારે પરફેક્ટ ટાઈમે 4 વાગે એમને ટાઈમ આપ્યો હોય ડ્રેસિંગનો, તો 4:05 બાકી હોય અને પરસોત્તમભાઈ શારદાબેનને લઈ હાથ પકડી અને ડ્રેસિંગમાં લઈ આવે, ટાંકા ખોલવાના હોય અથવા તો કોઈ બી સૂચના આપવાની હોય, હંમેશા પરસોત્તમભાઈ શારદાબેનની સાથે હોય. તો પરસોત્તમભાઈ, આપનો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવમાં મને તો બહુ એકદમ સારું જાગ્યું, કેમ કે આ હોસ્પિટલનો પહેલો તો સ્ટાફ જ એકદમ વ્યવસ્થિત. જાઓ એટલે એકદમ પહેલું આવીને પૂછે, ભાઈ શું કામ છે, બતાવું છે ડૉક્ટર, તો ભલે એક મિનિટ કહેશો, સાહેબ ફ્રી થાય એટલે તમે બોલો. એટલે સીધા એન્ટ્રીમાં દાખલ ડાયરેક્ટ કહેશે, બીજો નહીં અડધો કલાક કે એક કલાક કે એવું ડાયરેક્ટ, સાહેબ ફ્રી થાય એટલે બીજા પેશન્ટની બદલીમાં ઘૂંટણવાળાને તો અમે અહીંયા મુંદ્રામાં છું અથવા માંડવીમાં છું, પહેલાં જ એન્ટ્રી કરીને સારવાર માટે બધું ટ્રીટમેન્ટ પૂરી. એક આપણે એક નવા પૈસાનો હાથ લગાડવાની ક્યાં જરૂર નહીં, સ્ટાફ આખો આખો પૂરેપૂરો એકદમ સક્રિય. શારદાબેન, જે રીતે ભગવાન તમારી મદદમાં આવ્યો, આપણે ઘૂંટણ બદલાવવાના ઓપરેશનની જરૂર હતી, એનું નિદાન થયું, આર્થિક જરૂરિયાત હતી તો આર્થિક વસ્તુ ફ્રી થઈ, તો આ વસ્તુમાં આપ જેમની પ્રેરણાથી આ બધું થયું, એટલે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી હોય કે આપણા આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ હોય, આપ એમને શું કહેશો? એને તો હું તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું
કે ભગવાને અમારા જેવા અમારા ઝીણા જેવાને કામ કર્યા ને આગળ એને ભગવાન સદબુદ્ધિ આપે, એનું શરીર નિરોગી રહે ને આ અમારા જેવા ઝીણા માણના કામ કરતા રહે. પણ એમના વતી એક સંદેશ હું આપને આપવા માંગુ છું કે આપની જે જરૂરિયાત હતી આજે પૂરી થઈ. નજીકના 20 વર્ષોમાં આપ દોડી શકશો, કદાચ તમારા દોઈત્રા પ્રપોત્રા જે પણ આવશે એની સાથે તમે રમી શકશો, એને ઉંચકીને ફરી શકશો, બરાબર ને? પણ એમનો એક બીજો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ છે સ્વચ્છ ભારત. ભારતને આપણે કેમ ચોખ્ખું રાખી શકીએ? તો મારી ફરીથી આપને રિક્વેસ્ટ છે કે આપ તમારી શેરીની જવાબદારી લો, વધારે નહીં, આપણે આખા ગામની જવાબદારી નથી લેવી, પણ તમારી એક શેરીની જવાબદારી લો કે જ્યાં સુધી તમે સ્વસ્થ છો ત્યાં સુધી તમારી શેરીને સ્વચ્છ રાખશો. એટલે અમારી શેરીમાં સાહેબ અમે એવું જ કરી કે અમે ઘરો ઘર ડોલ જ રાખ્યું છે. બહુ સરસ. કચરો જેવો થાય ડોલ ભરાય એટલે બાકસ ભેગી લેજે ને કચરો બહાર મૂકી. અમારી શેરીમાં અમે બધા એવા જ કરીએ છીએ. આવું ન ચાલે, આવું ન ચાલે, કેમકે સડક તો કચરો અને એનો કચરો ફરીથી આપણી શેરીમાં જ આવશે. એટલે આપણે કોઈ વ્યવસ્થિત જગ્યા નક્કી કરી અને આ કચરાનો નિકાલ કરીએ એવી કંઈક વ્યવસ્થા આપણે કરવી જોઈએ. મિત્રો, ફરીથી શારદાબેન અને પરસોત્તમભાઈ પોતાની ખુશખુશાલ જિંદગીમાં આપણી સાથે હાજર છે અને આપણા સૌ કોઈનું સપનું સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરવાનો આ નાનકડો પ્રયાસ ફરીથી એમ્સ હોસ્પિટલ મારફત કરવામાં આવ્યો છે. આ ચેનલ આપ જોઈ રહ્યા છો એને આપ આજે જ સબસ્ક્રાઈબ કરો એવી આપને રિક્વેસ્ટ સાથે. થેન્ક યુ.